विद्यार्थी मित्रों हवे आपणे जोईशुं पाठ त्रण। आपणे आगळ अ भणी गया, शुं भणी गया? अ। हवे आवशे अने एक एकानो आ, शुं थशे? आ। अहींया અજગરનો અ છે, પછી આ, આ શેનું ચિત્ર છે? આમ, આમ એટલે કેરી, આમ એટલે કેરી। અહીંયા છે આની માત્રા, એટલે બ વત્તા આ, બ વત્તા માત્ર બરાબર બા, એટલે કે બાજા, બાજા એટલે વાજવું। આ શેનું ચિત્ર છે? વાજાનું, જે આપણે લગ્નમાં વગાડીએ છીએ ને બધા, એ છે વાજવું। અહીંયા છે આપણે ઓળખો, વાંચો અને લખો, અનેકાનો આ, આને શું કહે? અનેકાનો આ, એટલે આ અહીંયા આપણે લખવાનું છે। એવી રીતના છે અહીંયા હિન્દી અક્ષરો ઓળખો, વાંચો અને મહાવરો કરો। અહીંયા આપણને ખબર છે કથી જ્ઞ સુધી આપણે શીખી ગયા છીએ, તો કને કાનો કા, ખને કાનો ખા, ઘા, એવી રીતના આપણે જ્ઞા સુધી લખવાનું અને મોઢે કરવાનું છે બેટા। હવે આપણે જોઈશું હિન્દીના શબ્દો, વાંચો અને લખો। અનેકાનો આ, મ, ઘને લનયાનો લાયા, મામા, આગ, બાજા, દાદા, અનાર, ગાના, માલા, માયા, ચાચા, કાન, તારા, તાલા, ગાય, બરાબર। હવે આપણે એના પરથી શીખીશું રાજા આયા, તો રાજા આયા એટલે કે રાજા આવે છે, બાજા લાયા તો વાજું લાવે છે, રાજા આવ, બાજા બજા, એટલે કે રાજા આવ અને બાજું વગાડ, બાજા બજા, ગાના ગા તો બાજા લાવ અને ગાના એટલે કે ગીત ગા, ગાના ગા, અનાર ખા, બરાબર, એટલે કે ગીત ગા અને દાડમ ખા। હવે આપણે જોઈશું હિન્દી શબ્દોના ગુજરાતી સરળ અર્થ, વાંચો અને યાદ રાખો। ચલો, આગ એટલે શું થશે? અગ્નિ, શું થશે? અગ્નિ। અનાર એટલે દાડમ, પછી બાજા એટલે વાજવું, કાન એટલે કાન, તમારા બધાને કાન છે ને, કાનથી આપણે શું કરીએ? સાંભળીએ છીએ। ગાના એટલે ગીત, આપણે ગીત ગાઈએ છીએ ને। ચાચા એટલે કાકા, માલા એટલે માળા, તાલા એટલે તાળું, પછી મટકા એટલે માટલું, જે આપણે પાણી ભરીએ છીએ ને એ। ટમાટર, ટમાટર એટલે ટામેટું, લાલ લાલ ટામેટું આવે છે ને, તમને બધાને ભાવે ને। પછી છાતા એટલે છત્રી, જે ચોમાસામાં આપણે છત્રી ઓઢીએ છીએ ને, છત્રી। બાળક એટલે કે બાળક, એવી રીતના અહીંયા છે હિન્દીના વાક્યો, વાંચો અને લખો। અહીંયા છે જો, રામ ગાજર ખા, માલા મટકા પકડ, લાલ લાલ ટમાટર, લખન પાઠશાળા જા, બાદલ આયા, બરસાત આયા, ચાર આમ ખા, આકાશ આગ ન જલા, તાલા લગા કર ચલ, રાજા છાતા લા। હવે આપણે જોઈશું ચોરસમાં આપેલા મૂળાક્ષરો ઓળખી તેની ફરતે ગોળ કરો। ચલો, અહીંયા ચોરસમાં શું છે? ચા, તો જ્યાં ચા હોય ત્યાં આપણે શું કરવાનું? ગોળ કરવાનું છે, શું કરવાનું છે? ગોળ। પછી અહીંયા શું છે? આ, તો આ જ્યાં હોય ત્યાં આપણે એની ઉપર ગોળ સર્કલ કરવાનું છે। અહીંયા અ છે તો આપણે અ ઉપર ગોળ કરવાનું, અહીંયા આ છે તો આ ઉપર ગોળ કરવાનું। પછી છે નીચેના ગુજરાતી શબ્દ માટે હિન્દી શબ્દ લખો, તો એક અગ્નિ તો આગ, બે ગીત તો ગાના, ત્રણ છત્રી તો છાતા। પછી છે ચિત્ર ઓળખી તેનું નામ હિન્દીમાં લખો, અને કૌંસમાં આપણે આપેલું છે બાજા, મટકા, કાન ને માળા, તો આ શેનું ચિત્ર છે? માળાનું, તો શું આવશે અહીંયા? માલા। પછી આ શેનું છે? વાજું એટલે બાજા, આ શું છે? કાન એટલે કાન, અહીંયા માટલું એટલે મટકા। પછી છે યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો, તો એક રાજા આયા, શું લાયા?
બાજા લાયા. બે ગાના ગા અનાર ખા. ખાલી જગ્યા આયા બાજા લાયા તો રાજા આયા. બાબા બજા ખાલી જગ્યા ગા તો ગાના ગા. એવી રીતના આપેલું છે, આપેલા શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. તો એક ગાજર તો રામ ગાજર ખા. બે ટમાટર તો લાલ લાલ ટમાટર. પછી છે આપેલા કોઠામાંથી શબ્દ શોધી ચોરસમાં રંગ પૂરો શબ્દ બાજુમાં લખો. અહીંયા બેટા આપણે ચોરસમાંથી શોધવાનું છે. લખવાનું દાદા. બીજું અહીંયા જો શોધવાનું જો મટકા, એટલે આપણે અહીં લખવાનું મટકા. પછી તાલા તો અહીંયા લખવાનું તાલા. પછી છાતા તો અહીં લખવાનું આપણે છાતા. પછી છે ચિત્ર ઓળખી હિન્દી નામ લખી કોયડો પૂર્ણ કરો. તો અહીંયા આપણને બાજુમાં ચિત્ર આપેલું છે. આ શેનું છે? બાળકનું. અને આ બાજાનું, એટલે કંઈ બા આપેલો એટલે બાળક અને બાજા. પછી છે આ શેનું છે? માટલાનું. અને આ ટમાટર, એટલે કે મટકા ટમાટર. ચલો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો ને બેટા? આવા આપણો અહીં ત્રીજો પાઠ પૂર્ણ થાય છે.